नमस्कार विद्यार्थी मित्रों, आज आप पूर्णांक संख्याओं सरवाला और बादबाकी गुणधर्मों जोईशु। सौथी पहला सरवाला क्रिया माटे जोईशु। हवे पूर्णांक संख्याओं में गुणधर्मों जोवाना छे। पूर्णांक संख्याओ कोने कहेवाय तो ए जाणवुं सौथी पहला जरूरी छे। पूर्णांक संख्याओ एटले जीरो एक थी अनंत सुधीनी बधी धन संख्याओ अने बधीज ऋण संख्याओं ने पूर्णांक संख्याओ कहे छे। आपणे सौथी पहेला सरवाळानी क्रिया माटे जोईए तो आपणे उदाहरण लीधुं छे पूर्णांक संख्याओनुं। 17 + 23 तो 17 पण पूर्णांक संख्या छे अने 23 पण पूर्णांक संख्या छे। केम आपणे जोयुं के पूर्णांक संख्याओमां बधी धन संख्याओ पण आवशे। आ बधी धन संख्याओ छे। हवे आपणे जवाब जोईए तो धन संख्या मळे छे 17 + 23 = 40। तो 40 पण पूर्णांक संख्या छे तो परिणाम पूर्णांक छे। ए ज रीते बीजू उदाहरण छे -10 + 3 पण सादरूप आपीए। अहीं जोईशुं कि 10 माइनस छे अने 3 प्लस छे तो -+- એટલે કે બંનેની બાદબાકી કરીશું। 10માંથી 3 જાય તો 7 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ એટલે કે -7। તો આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ આવશે તો માટે પરિણામ પૂર્ણાંક છે। એ જ રીતે હજુ એક ઉદાહરણ આપણે લઈએ 19 + -19। સાદરૂપ આપીએ પહેલાં સૌથી પહેલાં આ બે ચિહ્નો જોડે છે એટલે આપણે તેનું સાદરૂપ આપીએ 19 + -19 અને 19। 19 - 19 એટલે કે 0। આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાઓમાં શૂન્યનો પણ સમાવેશ થશે તો માટે પરિણામ પૂર્ણાંક છે। આથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે। બરાબર, આપણને બધા જ જવાબો પૂર્ણાંક સંખ્યાઓ મળે છે એટલે સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે। હવે તે જ રીતે બાદબાકી માટે જેમ સરવાળાની ક્રિયામાં આપણે સરવાળો કરતા હતા તે જ રીતે બાદબાકીની ક્રિયામાં બાદબાકી કરીશું। આપણે ઉદાહરણ પણ પૂર્ણાંક સંખ્યાઓ લઈશું। પહેલું છે 7 - 9। અહીંયા 7 એ ધન સંખ્યા છે અને 9 એ ઋણ સંખ્યા છે તો 7માંથી બાદબાકી છે બંનેની, 7માંથી 9 જશે નહીં। આપણે 9માંથી 7 બાદ કરીએ તો જવાબ મળશે 2 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન, મોટી સંખ્યા અહીંયા 9 છે અને 9 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે આપણને જવાબ મળ્યો -2। તો -2 એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે માટે પરિણામ પૂર્ણાંક છે। બીજું ઉદાહરણ જોઈએ 17 - -21। હવે સાદરૂપ આપીએ તો આ બે ચિહ્નો જોડે છે -2 વાળા તો સૌથી પહેલાં તેનું સાદરૂપ આપીએ તો -(-+) અને 21। 17 + 21 એટલે થશે 38। આપણે જોયું કે બધી જ ધન સંખ્યાઓ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે માટે પરિણામ પૂર્ણાંક છે, જે પરિણામ મળ્યું તે પૂર્ણાંક છે। ત્રીજું ઉદાહરણ જોઈએ
माइनस 18। સૌથી પહેલાં આ બે ચિહ્ન જોડે છે તો તેનું સાદરૂપ આપીએ, માઇનસ 18 માઇનસ માઇનસ પ્લસ 18 બરાબર મિત્રો। હવે 18 માઇનસ છે અને આ 18 પ્લસ છે, બે વિરોધી સંખ્યાઓ છે। માઇનસ 18 અને પ્લસ 18 તેને ઉડાડી દેશો તો પણ ચાલશે, અને તેનું સાદરૂપ આપવું હોય તો 18 માઇનસ છે અને 18 પ્લસ છે, એટલે કે માઇનસ પ્લસ માઇનસ, એટલે કે બંનેની બાદબાકી કરીશું। 18 માઇનસ 18 એટલે કે શૂન્ય, તો શૂન્ય એ પણ પૂર્ણાંક સંખ્યામાં આવી શકે, માટે પરિણામ પૂર્ણાંક છે। તો આપણે લખી શકીશું કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધતા ધરાવે છે। હવે આપણે લઈશું ક્રમનો ગુણધર્મ। ક્રમના ગુણધર્મોમાં જોઈએ તો આપણને સૌથી પહેલાં સરવાળા માટે જોઈએ, એક ઉદાહરણ લઈએ કે 23 + 12 બરાબર। હવે અહીં આપણે ક્રમ બદલીએ તો 12 જે બીજા નંબરની છે તે પ્રથમ ક્રમે આવશે, અને જે પ્રથમ ક્રમે સંખ્યા છે તે બીજા ક્રમે આવશે। આપણે સાદરૂપ આપીએ કે બંનેનો જવાબ સરખો આવે છે કે નહીં, તો 23 + 12 એટલે 35, અને 12 + 23 બરાબર પણ 35। તો આપણે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે બરાબર છે। એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ, -8 - -9 હવે ક્રમ બદલીએ તો અહીંયા જે પ્રથમ ક્રમે છે એ બીજા ક્રમે આવશે, અને બીજા ક્રમે છે પ્રથમ ક્રમે, અહીંયા બીજા ક્રમે -9 છે પ્રથમ ક્રમે આવશે પ્લસ, અને જે પ્રથમ ક્રમે છે -8 બીજા ક્રમે આવશે। સાદરૂપ આપીએ તો આ બે ચિહ્નો જોડે છે પ્લસ અને માઇનસ, -8 + -9 બાકી વધ્યા 9। ફરીથી સાદરૂપ આપીએ તો 8 માઇનસ છે અને 9 પણ માઇનસ છે, એટલે કે માઇનસ માઇનસ પ્લસ બંનેનું સરવાળો થશે 8 અને 9 = 17, અને મોટી સંખ્યા 9 છે તેની આગળનું ચિહ્ન માઇનસ છે, એટલે કે -17 જવાબ મળ્યો। હવે તે જ રીતે આપણે આ બાજુના પદનું સાદરૂપ આપીએ તો -9 - -8, -9 તેમની તેમ રહેશે, હવે આ પ્લસ છે અને આ માઇનસ બે જોડે છે ચિહ્નો, તો આપણે તેનું સાદરૂપ આપીએ તો પ્લસ માઇનસ માઇનસ અને વધ્યા 8। ફરીથી સાદરૂપ આપીએ, 9 માઇનસ છે અને 8 પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો થશે, તો 9 અને 8 = 17, અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે, એટલે કે -17। તમે જોઈ શકો છો કે આપણે ક્રમ ઉલટાવીએ તો પણ સરવાળાની ક્રિયામાં બંનેના જે જવાબ છે તે સમાન આવે છે, તો માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે। હવે બાદબાકી લઈએ
पहलू ज आप आज उदाहरण लैसू 23 - 12 अँ क्रम उलटीशू तो 12 - 23 बराबर मित्रों जे प्रथम क्रम हो बीजा स्थाने है जे बीजा स्थाने अँ प्रथम स्थाने क्रम उलटाव्यो 23 - 12 तो अपन मल्से 11 અને મોટા પદ આગળનું ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ અહીંયા જોઈએ તો 12માંથી 23 જશે નહીં તો 23માંથી 12 કાઢીશું તો મળશે 11 અને મોટા પદ આગળનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ 11 અહીંયા તમે જુઓ છો તો અહીંયા આ 11 પ્લસ છે ને આ 11 માઇનસ છે બંનેના જવાબો સરખા નથી બરાબર તો લખીશું માટે पूर्णांक संख्याओ माटे बाद बाकी समक्रमी नथी। मित्रों क्रमना गुणधर्मों में तमने खबर पड़ी जाइए छे। हवे आपणे जूथनो गुणधर्म जोईए तेमां सरवारो अने बादबाकी विषे चर्चा करीशुं। સૌથી પહેલાં લઈએ સરવાળા માટે -5 - -3 - -2 મિત્રો જૂથ ક્રમમાં કુલ 2 પદ આવશે અને જૂથમાં 2 કરતાં વધારે પદ આવશે અહીંયા કુલ 3 પદ છે 2 કરતાં વધારે પદો એટલે ત્યાં જૂથનો ગુણધર્મ લાગુ પડશે હવે સૌથી પહેલાં આપણે જે મોટા કૌંસની અંદર જે પદ આપેલા છે તેનું સાદુરૂપ આપીશું અને પછી બહારના પદનું સાદુરૂપ આપીશું -5 - હવે આ બે ચિહ્નો જોડે આપેલા છે પ્લસ અને માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ અને 2 ફરીથી કૌંસનું સાદુરૂપ આપીએ -5 - -, એટલે કે બંનેનો સરવાળો કરીશું 3 અને 2 - 5 અને મોટા પદ આગળનું ચિહ્ન માઇનસ એટલે કે -5 કૌંસ છોડીએ -5 આ બે ચિહ્નો ફરીથી જોડે છે પ્લસ માઇનસ માઇનસ અને 5 ફરીથી -+ એટલે કે બંનેનો સરવાળો કરીશું 5 અને 5 - 10 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ એટલે કે -10 હવે ક્રમ આપણે જૂથમાં જૂથ ઉલટાવીએ તો -5 - 12 હતા હવે આપણે તેને અંદર કૌંસમાં લઈ જઈશું તો 5 - 3 અને જે -2 હતા તેને આપણે જે કૌંસની અંદર હતા તેને આપણે 12 રાખીશું અને સાદુરૂપ આપીશું સૌથી પહેલાં પ્લસ માઇનસ જોડે છે તેનું સાદુરૂપ આપીએ -5 - -3 - -2 ફરીથી -+ બંનેનો સરવાળો થશે 5 અને 3 - 8 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ એટલે કે -8 વધ્યા -2 8 પણ માઇનસ છે અને 2 પણ માઇનસ છે એટલે કે -+ સરવાળો કરીશું 8 અને 2 - 10 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે એટલે કે -10 આપણે જોઈશું કે જૂથ ઉલટાવવાથી જૂથ બદલવાથી સરવાળાની ક્રિયામાં બંનેના જવાબ સરખા જ મળે છે તો તેના પરથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મ માટે જૂથના ગુણધર્મની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ
સરવાળા વિશે. સમૃદ્ધતા ધરાવે છે. હવે આપણે બાદબાકીની ક્રિયામાં લઈએ. તેનું તે જ ઉદાહરણ રાખીએ. માઇનસ પાંચ, અહીંયા સરવાળાની જગ્યાએ આપણે બાદબાકી લઈશું. માઇનસ ત્રણ વત્તા માઇનસ બે, સાદરૂપ આપીએ તો માઇનસ પાંચ તેમના તેમ આપણે સૌથી પહેલાં કૌંસનું સાદરૂપ આપીએ. માઇનસ ત્રણ પ્લસ માઇનસ માઇનસ અને વધ્યા બે. માઇનસ પાંચ માઇનસ, હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો કરીશું. ત્રણ અને બે પાંચ, અને મોટી મોટા પદાર્થનો ચિહ્ન માઇનસ એટલે કે માઇનસ પાંચ. માઇનસ પાંચ આ બે પદો જોડે છે, માઇનસ માઇનસ પ્લસ અને પાંચ, બે વિરોધી સંખ્યાઓ છે. માઇનસ પાંચ અને પ્લસ પાંચ પૂરી થશે. સાદરૂપ આપવું હોય તો પાંચ માઇનસ છે ને આ પાંચ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંનેની બાદબાકી કરીશું. પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય, બરાબર. હવે આપણે જૂથ બદલીએ તો માઇનસ પાંચ માઇનસ માઇનસ ત્રણ, સોરી પ્લસ માઇનસ ત્રણ અને માઇનસ બાકી વધ્યા માઇનસ બે, બરાબર. સાદરૂપ આપીએ, માઇનસ પાંચ જોડે છે પ્લસ માઇનસ માઇનસ ત્રણ, માઇનસ માઇનસ પ્લસ બે. પાંચ માઇનસ છે અને ત્રણ પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ. પાંચ અને ત્રણ આઠ, અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ એટલે માઇનસ આઠ, બાકી વધ્યા પ્લસ બે. હવે આઠ માઇનસ છે અને બે પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંનેની બાદબાકી કરીશું. આઠમાંથી બે જાય તો આપણને મળશે છ, અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે એટલે કે માઇનસ છ. તમે જોઈ શકો છો કે અહીંયા જવાબ શૂન્ય છે, પણ અહીંયા જૂથ બદલ્યું તો તમને જવાબ માઇનસ છ મળે છે. તો લખીશું કે જૂથના ગુણધર્મની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધતા ધરાવતા નથી. હવે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ એમાં પહેલું છે માઇનસ આઠ વત્તા જીરો બરાબર ખાલી જગ્યા, બીજું છે જીરો વત્તા માઇનસ આઠ બરાબર ખાલી જગ્યા. હવે જુઓ માઇનસ આઠનો શૂન્ય સાથે સરવાળો કરેલો છે. આઠ માઇનસ છે ને શૂન્ય પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંનેની બાદબાકી થશે એટલે કે આઠમાંથી શૂન્ય જશે તો આઠ, અને મોટી સંખ્યા આગળ માઇનસ એટલે કે માઇનસ આઠ. તમે જે સંખ્યા શૂન્યમાં ઉમેરી હતી તે જ સંખ્યા તમને જવાબમાં મળી. તે જ રીતે ઝીરો વત્તા માઇનસ આઠ
અહીંયા બે પદ જોડે છે, પ્લસ માઇનસ માઇનસ, આઠ શૂન્યમાંથી આઠ જશે નહીં, આઠમાંથી શૂન્ય બાદ કરીએ તો આઠની મોટી સંખ્યા આગળનું ચિહ્ન, માઇનસ એટલે કે માઇનસ આઠ, ફરીથી શૂન્યમાં માઇનસ આઠ ઉમેર્યા તો પણ આપણને માઇનસ આઠ મળ્યા. એવી જ રીતે તમે શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરો, એકસઠ વત્તા જીરો તો તમને શું મળશે, એકસઠ, કે જે સંખ્યા તમે શૂન્યમાં ઉમેરી હતી તે જ સંખ્યા તમને પાછી મળશે. એનો મતલબ કે તમે શૂન્યમાં કોઈ પણ પદ ઉમેરશો તમને જવાબ જે તે સંખ્યા જ મળશે. તો માટે સરવાળાની ક્રિયામાં શૂન્ય તટસ્થ સંખ્યા છે. આ એક માર્ક્સમાં પૂછાઈ શકે કે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા કઈ છે, તો શૂન્ય, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંખ્યા 1.2 ની ચર્ચા કરીશું. થેન્ક યુ.